वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज की जय हरि कृष्ण महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय कथा सांभळनारा सर्वे भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणि अंतर्गत प्रकरण 134 मां लालजी सुथार ने भगवान जे परचा पूर्या તે પરચા વર્ણવતા વર્ણવતા સ્વામી લાલજી સુથારનું આખ્યાન લખે છે કે મહારાજ શેખપાટના ભક્તોના ભાવને વશ થઈને શેખપાટમાં પધાર્યા છે અને ત્યાં જ્યારે પધાર્યા ત્યારે થોડા દિવસ રહીને મહારાજે કચ્છ તરફ જવાની ઈચ્છા દર્શાવી છે અને કચ્છે મહારાજને જવું હતું માટે મહારાજ લાલજી સુથારને કહે છે કે મને કોઈ ભૌમ્યો મળશે કારણ કે મને રસ્તાની ખબર નથી એવું સાંભળતા લાલજી સુથાર જે ભગવાનના અનાદિ મુક્ત છે ભગવાનમાં અત્યંત પ્રેમવાળા છે એમને એમ મહારાજને કીધું છે કે હે મહારાજ મારા જેવો બીજો ભૌમ્યો અહીંયા કોણ મળશે એમ કહીને લાલજી સુથારને મહારાજ ભેગા ભેગા કચ્છ તરફ ચાલ્યા જાય છે કચ્છ જતા માર્ગ અતિ વિકટ છે ઘણી બધી આપત્તિઓ ત્યાં આવી પડે એમ છે માટે લાલજી સુથારે પોતાની સાથે જમવા માટે સુખડી લીધી છે પીવા માટે પાણી ભર્યું છે બતકમાં અને જોડે થોડા પૈસા પણ લીધા છે અને તે સર્વે તૈયારી કરીને જ્યારે મહારાજને લાલજી સુથાર આગળ ચાલતા જાય છે ત્યારે રસ્તામાં વચ્ચે એક ગરીબ જન મળે છે અને તે ગરીબને જોઈને ભગવાનનું હૃદય પીગળી જાય છે અને ભગવાન જે જે ખાવા માટે લીધું હતું પીવા માટે પાણી લીધું હતું એ સર્વે ગરીબને અપાવી દે છે પોતાની કોઈ પ્રકારની ચિંતા નથી કરતા કે આગળ જતા અમે શું ખાઈશું અમે તરસ લાગશે તો અમે ક્યાં પાણી પીશું કોઈ પણ ચિંતા કર્યા વગર મહારાજ સર્વે ગરીબને અપાવી દે છે એમ આગળ ચાલતા ચાલતા આગળ એક સમુદ્ર વચમાં આવે છે અને સમુદ્ર જ્યાં આગળ આવે છે ત્યાં લાલજી સુથારની પરિસ્થિતિ કંઈક બીજી રીતની થાય છે લાલજી સુથારને તરસ ઘણી લાગી છે કંઠે પ્રાણ આવી ગયા છે એમનો કંઠ સુકાઈ ગયો છે મહારાજ એમની જોડે વાતો કરતા જાય છે છતાં પણ લાલજી સુથારનો કંઠ સુકાઈ ગયો છે માટે વાતો કરતા પણ મહારાજ સાથે અઘરું પડે છે પગમાં કાંટા વાગ્યા છે કાંકરા વાગ્યા છે એવી વિકટ પરિસ્થિતિ એમની જ્યારે થઈ છે ત્યારે એમનો દેહ પૃથ્વી ઉપર ઢળી ગયો છે અને એવું જોયું લાલજી સુથારને કે લાલજી સુથાર શક્તિહીન થઈ ગયો છે બળહીન થઈ ગયો છે છતાં પણ મહારાજ તો ત્યાગ અને વૈરાગ્યની છટાઈ સહિત આગળ ચાલતા જ જાય છે અને લાલજી સુથારને પણ પાછળ આવવા માટે અનુરોધ કરતા જ જાય છે એવી રીતે મહારાજને લાલજી સુથાર આગળ ચાલતા જાય છે અને હવે રસ્તામાં શું થાય છે તે સ્વામી અહીંયા વર્ણવે છે એમ કહી ઉઠ્યા વિનાશ એક સેવક છે પોતાને પાસ તે તો પામિયો પીડાય પાર પ્રાણ તજ વા થયો તૈયાર પડ્યો ઉષર જડ માયાપ પ્યાસ ભૂખ દુઃખ ને સંતાપ કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ
त्यारे बोलिया श्याम सुजान। જ્યારે માર્ગે લાલજી સુથારને ભગવાન ભેગા ચાલતા જાય છે ત્યાં લાલજી સુથારની એવી પરિસ્થિતિ જોઈને એમને થોડીવાર એક વૃક્ષ નીચે વિરામ કર્યો છે અને મહારાજ પણ જોડે ત્યાં બેઠા છે। પછી થોડી વાટ થઈ ત્યાં ચાલતા થયા, પરંતુ લાલજી સુથારે તો ખાવા માટે કંઈ અન્ન જોડે નથી, પીવા માટે પાણી નથી, માટે એમની પરિસ્થિતિ તો આરામ કર્યો છતાં પણ જેવી હતી તેવી જ છે। અને એમના પ્રાણમાં ઘણી પીડા થઈ છે અને જાણે પ્રાણ પંખીડો હમણાં જોડી જશે એવી એમની સ્થિતિ થઈ છે। એમને એમ થાય છે કે હમણાં જ મારો દેહ પડી જશે એવી લાલજી સુથારને મનમાં ભ્રાંતિ થવા લાગી છે। અને સ્વામી અહીંયા આગળ વર્ણન એમ કરે છે કે કંઠે પ્રાણ આવી ગયા છે અને એમને સંતાપ થાય છે હૃદયમાં કે મારી આવી પરિસ્થિતિ થઈ છે ને ભગવાન મારી ભેગા ચાલ્યા જાય છે, છતાં પણ ભગવાનની હું સેવા નથી કરી શકતો મારી આવી પરિસ્થિતિને લીધે। એવું જ્યારે એમને દુઃખ થાય છે ને પ્રાણ એમના ક્યારે નીકળી જાય એ કાંઈ નક્કી નથી, ત્યારે મહારાજ લાલજી સુથારને વચન કહે છે। અને લાલજી સુથારને મહારાજ જે વચન કહે છે તે પૂર્વે એક વાત વિચારવા જેવી એ છે કે લાલજી સુથારની બાજુમાં કોણ છે? તો અક્ષરાતીત, સર્વના નિયંતા, આ જગત જેમની દ્રષ્ટિ માત્ર કરીને ઉત્પન્ન થાય છે અને દ્રષ્ટિ માત્ર કરીને નાશ થાય છે અને જગતની સ્થિતિ પણ જેમની ઈચ્છાએ કરીને રહે છે, એવા સમર્થ ભગવાન સ્વામિનારાયણ એમની બાજુમાં છે, તો પણ લાલજી સુથારના પ્રાણ કંઠે આવી ગયા છે। લાલજી સુથાર તડફડે છે કે હમણાં દેહ મેળી દઈશ, અને ભગવાને સર્વે જોવે છે છતાં પણ અજાણ્યા થઈને ચાલ્યા જાય છે। જેને લાલજી સુથારની મહારાજને પરીક્ષા કરવી હોય એવી રીતનું ચરિત્ર અહીંયા મહારાજે આચર્યું છે। અને આના પરથી એક વિચાર એવો ચોક્કસ આવે કે ભગવાન પોતાના જે પ્રેમી ભક્ત છે જે ભગવાનને પણ અતિશય વહાલા છે એવાની આવી રીતની પરીક્ષા કેમ કરે છે, એમને કેમ આવી રીતનું કષ્ટ આપે છે, અને જગતના બહુધા જીવો છે તે તો સુખિયા દેખાય છે એવું કેમ બને છે? તેનું કારણ એટલું જ હોઈ શકે કે જેમ વનમાં વૃક્ષ હોય જંગલમાં વૃક્ષો હોય એની કોઈ સંભાવના લેવા જતું નથી, એને કોઈ પાણી આપવા નથી, પાણી પાવા નથી જતું, ખાતર નાખવા નથી જતું, એવી રીતે જે જંગલના ઝાડવા છે જંગલના છોડવા છે એની કોઈ સંભાવના કરવા જાય નહીં। જેમ અહીંયા આપણે બહાર વાડીમાં કોઈ નાનું અમથું છોડ પણ કેમ ન કરી હોય, નાની અમથી મરચીની છોડ હોય એ પણ રોપ્યું હોય છતાં પણ આપણે દરરોજ એને પાણી પાવા જઈએ, એનું જોઈએ કે એનું ખાતર કેમ છે, માટી બરાબર છે, એને બરાબર તડકો મળી રહે છે, સુકાઈ નથી ગયું, એવી રીતે આપણે બધું એનું ધ્યાન આપીએ છીએ। એમ મહારાજ જગતના જીવને આવી આપત્તિઓ નથી આવતી અને ભગવાનના જે અનન્ય આશ્રિત છે એમની પર એવી આપત્તિઓ આવે છે, એનું કારણ એટલું જ છે કે મહારાજને એમના જે ભગવાન એમના જે ભક્ત છે એમના જે શુદ્ધ હૃદયના આશયવાળા પોતાની વિશે નિષ્ઠાવાળા જે ભક્ત છે એમને મહારાજ કુંદન જેવા કરવા માંડે છે માનતે છે। જેમ કે છે તો સોના જેવા ભક્તો જ, સુવર્ણ જેવા જ છે, સોળવલ્લા સુવર્ણ જેવા છે, છતાં પણ એમને હજી તપાવીને મહારાજ એમને કુંદન જેવા કરવા માંગે છે કે એમનામાં કોઈ પ્રકારની ખામી ન રહે ને એવા બને કે એમનું ઉદાહરણ સાંભળીને લોકોને પણ પ્રેરણા મળે। અને જે બીજા જગતના જીવો છે એ તો લોઢા જેવા મહારાજ જાણે છે કે આ તો એમની પર જો ઘણી આપત્તિ આવી પડશે છતાં પણ એ મારું ભજન કંઈ કરવાના નથી, અને આપત્તિઓ નહીં આવે તો પણ મારું ભજન કરવાના નથી, એ તો કાળે કરીને સમજશે, એમ વિચારીને મહારાજ પોતાના જે પ્રેમી ભક્ત છે જેમની પર ભગવાનને અત્યંત પ્રેમ છે તેની મહારાજ આવી રીતની પરીક્ષા સતત કરતા રહે છે। અને ભગવાનનું એકલાનું એવું ચરિત્ર હોય છે, એવી ક્રિયા હોય છે એવું નથી, પણ મોટા પુરુષની પણ આવું જ કંઈક એમના જીવનમાં જોવા મળે, એ કરાવે કંઈક અને આપે કંઈક। મોટા પુરુષો ઘણીવાર એવી આજ્ઞા કરતા હોય કે તમે સવારથી લઈને સાંજ સુધી એક જ જગ્યાએ બેસીને પુસ્તકમાં મોઢું નાખીને વાંચ્યા કરો, ઘણીવાર એમ કે તમે આખું મંદિર છે એનો ચોક સવારથી સાંજ તમારે વાળ્યા જ કરવાનો, બીજું કંઈ કરવું નથી, જેટલા પાંદડા પડે બધા પાંદડા તમારે વીણી લેવાના અને એકદમ ચોખ્ખું રહે મંદિર એવું તમારે કરવાનું। તો ઘણાની એવી આજ્ઞા કરે કે તમે આખો દિવસ ભગવાનને ભગવાનના ભક્તોને જમાડવાની સેવા કરો, તમે રાંધીને સંતો ભક્તોને જમાડો, એવી કોઈકને આજ્ઞા કરે, તો કોઈકને એવી આજ્ઞા કરે કે તમે વ્યાસપીઠ પર બેસીને કથા કરો, એ
કે સર્વે વિચારતા એનો કોઈ મેળ આવે એમ નથી, કે કેમ કે ભગવાનને જો પામવા છે તો ભગવાનને પામવાનો એક જ ઉપાય નથી, ઘણા ઉપાય છે. એવું નથી કે તમારે જેમ પાણી જોઈએ છે તો નળ ચાલુ કરો તો જ પાણી આવે એવું નથી. વાદળમાંથી પણ પાણી વરસે, નદીઓમાંથી પણ તમે પાણી સિંચન કરી શકો, કૂવામાંથી પણ લાવી શકો. એવી રીતે જેમ પાણી લાવવાના અનેક પ્રકાર છે, એમ ભગવાનની મૂર્તિમાં જોડાવાના, ભગવાનના ધામને પામવાના, ભગવાનની મુક્ત પદવીને પામવાના પણ અનેક પ્રકારના ઉપાય છે. અને જે જીવનું જેવો અંગ હોય તે અનુસારે એને ભગવાનને મોટા એવી ક્રિયાને વિશે પ્રેરે છે, અને ક્રિયાને વિશે એને જ્યારે પ્રેરે છે ત્યારે વચ્ચે વચ્ચે એની પરીક્ષાઓ પણ એવી જ રીતની કંઈક કરતા હોય છે. સ્વામી પોતાની વાતોમાં તો એમ કહે છે કે ભગવાનને મોટા જે જે ક્રિયા કરાવે, કોઈ પણ ક્રિયા હોય, ગમે તેવી રીતની હોય, નાનામાં નાની સેવા પણ કેમ ના હોય અને મોટામાં મોટી પણ કેમ ના હોય, છતાં પણ ભગવાનને મોટા એ જે જે ક્રિયા કરાવે તેમાં ભગવાનની મૂર્તિ જ આપે. અને મહારાજ સ્વયં એવા જે ભગવાનના સત્પુરુષો છે તેમનું, તેમની પ્રકૃતિ કેવી છે, તેમનું આચરણ કેવું છે, તેનું વર્ણન સ્વયં મહારાજ કહે છે. પ્રથમના 67મા વચનામૃતમાં મહારાજ કહે છે કે એવા જે સત્પુરુષ છે તે તો પોતાનો આશ્રિત જે જીવ છે તેનું આલોક તથા પરલોક તે બેયને વિશે કેવી રીતનું સારું થાય તેવું જ ચિંતવન કરે છે. અને એ મોટા પુરુષો તો એમ વિચારતા હોય કે આજે મારી સાથે રહેલો જીવ છે, મારે આશ્રય આવેલો જીવ છે, તેને ભગવાનના ધામને વિશે વાસના થાય, અને જેવી મને ભગવાનમાં પ્રીતિ છે એવી એને પણ ભગવાનમાં પ્રીતિ થાય. અને મહારાજ એવું કહે છે કે જે કાંઈ દાખલો કરે છે તે તેને અર્થે જ કરે છે. તેવી જ રીતે મહારાજ પણ પોતાના ભક્તો છે એમને જ તાવે છે, કારણ કે એમને ખબર છે કે આ પાત્ર એવું છે કે જો હું એમને તાવીશ તો એ શુદ્ધ કુંદન જેવું થશે અને ભગવાનના ભગવાનનું ઘરેણું થઈને ભગવાનને અર્પિત થશે. એવો જ વિચાર અહીંયા મહારાજ લાલજી સુથાર પ્રત્યે કંઈક કરે છે. અને ખરેખર જે ભગવાનના વાસ્તવિક ભક્ત છે એમને કોઈ પ્રકારનું ભગવાન આવી રીતની પરીક્ષા કરે ત્યારે એમના મનમાં કોઈ પ્રકારનું દુઃખ નથી થતું, કારણ કે એ તો એમ જ વિચારે છે કે જેમ જેમ ભગવાન મને કસણીમાં લેશે એમ મારી પર વધુ રાજી થશે. એમને એવું નથી હોતું કે મારું જીવન આ જ પ્રકારનું હોવું જોઈએ, કે મને આ જ પ્રકારનું સુખ મળવું જોઈએ. જેમ ઉપર આપણા સંતનિવાસમાં કોઈ નાના બાળકો આવે ત્યારે સંતો એમને એક ચોકલેટ આપતા હોય છે, અને એ ચોકલેટ એવી પ્રકારની છે કે એમાં ઘણા બધા ફ્લેવર હોય છે, અમુક સફરજન ફ્લેવરની હોય, કેળા ફ્લેવરની હોય, દ્રાક્ષ ફ્લેવરની હોય, એવી રીતે 4-5 એના ફ્લેવર છે. પરંતુ એક ફ્લેવર એવો છે કે એનું નામ જ મિસ્ટરી ફ્લેવર, એ ખબર જ ના પડે કોઈને કે કયા ફ્લેવરનું છે. તમે ખાઓ તો જ તમને ખબર પડે કે કયા ફ્લેવરની છે. અને બહુ બધા જે છોકરાઓ આવતા હોય એ જ ચોકલેટને પસંદ કરે. સંતોને એવું જ કહે કે સ્વામી મને આ આપો, મને ખબર નથી કે આમાં કયો ફ્લેવર છે, છતાં પણ મને એ જ આપો. એમ જે ભગવાનના ખરેખરા ભક્ત છે એ મહારાજને કોઈ દિવસ એવી પ્રાર્થના નથી કરતા કે મહારાજ તમે મને આવી જ રીતની પરિસ્થિતિ સર્જી આપો, કે મને આવું સુખ આપો, મને આટલું ધન આપો, આટલું મને ખાવાનું જોઈએ જ, આટલી મને વ્યવસ્થા જોઈએ જ, એવી રીતનું એ કોઈ રીતે ભગવાનને પ્રાર્થના નથી કરતા. પરંતુ એમનું જીવન સ્વયં એવું માનીને જીવતા હોય છે કે ભગવાન મને જે આપે કોઈ પણ આપશે, એમાં કોઈ પણ રીતની પરિસ્થિતિ મારી માટે સર્જશે, કોઈ પણ રીતે મારી પરીક્ષા કરશે, એ સર્વે મારા હિતમાં જ છે, એવી રીતે ભગવાનના ભક્તોનું સમજણ હોય છે. અને લાલજી સુથારની પણ અહીંયા એવી જ કંઈક સમજણ જણાઈ આવે છે કે એમ જે ભગવાન બાજુમાં છે, એમને પ્રાણ નીકળી જાય એવી પરિસ્થિતિ થઈ છે, પૃથ્વી પર ઢળી પડ્યા છે, છતાં પણ એમની ભગવાન પ્રત્યેની જે અનન્ય નિષ્ઠા, ખરેખરું ભગવાનનું હિત કરતા પણ, તો લાલજી સુથાર અત્યારે સમજે છે. કેમ? મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે કે સમજણ તો આપતકાળે કઢાય છે. જ્યાં સુધી આપતકાળ નથી આવ્યો ત્યાં સુધી ગમે તેટલી મીઠી મીઠી વાતો કરે, ગમે તેટલી બીજાને સમજણ આપે, ગમે તેટલી પોતાને વિશે સમજણનો એને કેફ હોય, છતાં પણ જ્યાં સુધી એવી પરિસ્થિતિ નથી સર્જાની ત્યાં સુધી એની પરીક્ષા કોઈ રીતે થાય નહીં, અને કહેવાય નહીં કે આ પરીક્ષામાં એ પાર ઉતરશે કે નહીં. પરંતુ પરીક્ષા આવી મહારાજે લાલજી સુથારની કરી છે, એમની એવી કસોટી અહીંયા કરી છે કે એમની બાજુમાં મહારાજ જોતા પણ નથી, એમની તરફ દ્રષ્ટિ માંડીને પૂછતા પણ નથી કે તમને કેમ છે, તમારી આવી દશા થઈ છે તો તમને આરામ કરવો છે, તમારી તબિયત કેમ છે, એવું કોઈ રીતનો પ્રશ્ન પણ ભગવાન પૂછતા નથી લાલજી સુથારને. છતાં પણ એમની અડગ નિષ્ઠા જ્યારે મહારાજ જોવે છે ત્યારે ભગવાન રાજી રાજી થઈ જાય છે.
અને આગળ મહારાજ લાલજી સુથારને શું કહે છે તે સ્વામી વર્ણવે છે. સુણો દાસ કહે અવિનાશ, પાવો જડ જો હોય પિયાસ. કહે દાસ પિયાસ છે ભારી, કેમ પીવાય ખારું આવારી. કહે નાથ નથી ખારું નીર, પીવો જડ જે રહે શરીર. ત્યારે વિશ્વાસી દાસે તે પીધું, વાલે ગંગા જડ જેવું કીધું. મહારાજે લાલજી સુથારની એવી પરિસ્થિતિ જોઈ છે ત્યારે મહારાજને પણ હવે દયા આવી ગઈ છે. મહારાજની આંખો ભીની થઈ ગઈ છે. લાલજી સુથાર તરફ જોઈને હરખાય છે કે મારો દાસ કેવો મારી વિશે નિષ્ઠાવાન છે, કે હું બાજુમાં ઊભો છું અને એને શરીરમાં આવી દુઃખ થાય છે, કંઠ સુકાઈ ગયો છે, પૃથ્વી પર વારે વારે પડી જાય છે, છતાં પણ મને પ્રાર્થના નથી કરતો કે મને આમાંથી ઉગારો. એવી લાલજી સુથારની નિષ્કામ ભક્તિ જોઈને ભગવાન રાજી થઈ ગયા છે. અને ભગવાન સ્વયં એમને કહે છે કે હે લાલજી સુથાર, તમે મારા દાસ છો તે જાણીને હું તમને આ વાત કહું છું કે જો તમને તરસ લાગી હોય તો આગળ આ સમુદ્ર છે તેમાંથી તમે પાણી પી આવો. હવે સમુદ્રનું પાણી ખરેખર કેવું હોય? એ તો ખારું જ હોય. પાણી કોઈ દિવસ સમુદ્રનું પીવાય જ નહીં, જો પીવો તો તરત ઉલટી થઈ જાય, પેટમાં ટકે જ નહીં એ પાણી. પણ મહારાજ અહીંયા લાલજી સુથારને આગળ ખારો સમુદ્ર છે છતાં પણ એવું કહે છે કે લાલજી સુથાર તમે આ પાણી પીઓ, તમે જો તમને પ્યાસ લાગી હોય તો. એમને ખબર છે, અંતર્યામી છે કે મારા ભક્તને પ્યાસ લાગી, છતાં પણ એમને વિકલ્પ આપે છે લાલજી સુથારને કે તમને પ્યાસ લાગી હોય તો જ તમે પીઓ, મારો કોઈ અનુરોધ નથી. એમ દયા દર્શાવે છે, છતાં પણ એક તરફ તો પોતાની જે ત્યાગ વૈરાગ્યની છટા છે એને મહારાજ કંઈક અંશે પ્રગટ કરી જ દે છે. એવા વચન જ્યારે મહારાજના સાંભળ્યા છે ત્યારે લાલજી સુથાર કહે છે કે હે મહારાજ, મને ઘણી તરસ લાગી છે, ઘણા સમયથી તરસ લાગી છે, સારું થયું તમે મને કીધું. પરંતુ હે ભગવાન, આજે તમે મને પાણી પીવા માટે કહો છો, આ તો સમુદ્રનું પાણી છે, સમુદ્રનું પાણી તો ખારું હોય, માટે એ પાણી મારાથી કેમ પીવાય? એમ ભગવાનને જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે મહારાજ લાલજી સુથારની તરફ દ્રષ્ટિ માંડીને જુએ છે અને આંખોમાં આંખો જ્યારે મહારાજ એમને પુરોવી છે ત્યારે મહારાજ એમને કહે છે કે તમે આ પાણી પીઓ, આ પાણી તો ખારું નથી, આ તો મીઠું પાણી છે, જો તમે આ પાણી પીશો તો જ તમારું શરીર રહેશે. એમ મહારાજે એવું કીધું છે કે આજે ખારા દૂધવા જેવું જળ છે, જેને પીવાથી તરત ઉલટી થઈ જાય છે, પેટમાં ટકે જ નહીં, કોઈ મનુષ્ય પીવા માટે સાહસ કરે જ નહીં, એવું આ જે પાણી છે તે તો મીઠું છે, તેને તમે પી જાઓ. અને લાલજી સુથાર ભગવાનને વિશે નિષ્ઠાવાળા છે, ભગવાનના વચનમાં ટૂંક ટૂંક થઈ જનારા છે, અને જો એવું ના હોય તો અત્યાર સુધી એ ચાલ્યા ના જ જતા હોય, એક જગ્યાએ બેસી ગયા અને ભગવાનને એવું કહી દે કે તમે આગળ ચાલ્યા જાઓ, હું તો શાંતિથી આવીશ તમારી પાછળ. અને એવું કોઈ રીતનું મહારાજ પ્રત્યેની અણગમતું વર્તન પણ નથી કરતા, પોતાના દેહની પરવા નથી કરતા, કેવળ મહારાજની સેવા કરવાનું જ જેમને તાન છે એવા લાલજી સુથારને ભગવાનને વિશે અતિશય વિશ્વાસ વર્તે છે. એમના હૃદયમાં ભગવાનના વચનમાં દ્રઢ નિષ્ઠા વર્તે છે. અને એવું જ્યારે ભગવાનનું વચન સાંભળ્યું કે આજે ખારું જળ છે તેને તમે પીઓ, તો લાલજી સુથારે વિશ્વાસે કરીને જળને પીધું છે. અને પાણીને જ્યારે લાલજી સુથાર પીવે છે ત્યારે એટલું જ નથી કે એનું એમાં ખારાશ નથી ને પાણી સાધારણ છે, પરંતુ ગંગા જળ જેવું મીઠું હોય એવું મીઠું પાણી મહારાજે પોતાના ભક્ત માટે કરી દીધું છે. પૂર્વે પણ જળમાં હતું તો શું, મીઠું જ હતું, એ ખારું જ હતું, મીઠાને લીધે ખારું હતું, પરંતુ જે જળ પૂર્વે મીઠુંવાળું હતું તેને ગંગા જળ જેવું મીઠું જો કોઈ કરી દેતા હોય તો એ કેવળ ને કેવળ ભગવાન જ હોઈ શકે.
એમ લાલજી સુથારે વિચારે છે કે મહારાજે મારી ઉપર કેવી દયા કરી, કે આ ખારું પાણી છે છતાં પણ ગંગાજળ જેવું મીઠું કેવળ મારા માટે જ એમને કર્યું. એમ વિચારતા વિચારતા લાલજી સુથાર અંતરમાં હર્ષને પામે છે. અને આ જે લાલજી સુથારની ક્રિયા છે, એમનું જે ભગવાનના વચનમાં વિશ્વાસનું એક દર્શન છે, એના પરથી એમ ચોક્કસ જીવનમાં એક કેળવાની વાત એ છે કે મોટા થવા ભગવાન જે વચન કહે તેમાં આંધળા થઈ જ જવું પડે, અને જો આંધળા થાય તો જ જીવ સુખ્યો થાય. પૂજ્યપાદ ગુરુજી તો એવી વાત કહે છે કે જ્યાં બુદ્ધિનો વિરામ થાય, બુદ્ધિનો લોક થાય, બુદ્ધિને લોક વાગે, બુદ્ધિ કોઈ દિવસ મોટાને મહારાજના વચનમાં દોડવા માંડે નહીં, ત્યારે જ ખરેખર એની આત્યંતિક કલ્યાણની યાત્રાનો પ્રારંભ થાય છે. પરંતુ જ્યાં સુધી મહારાજને મોટાના વચનમાં કોઈ રીતની શંકા થતી રહે છે, ત્યાં સુધી એને ખરેખર મોક્ષ માર્ગ કેવો છે અને કેવી રીતે મોક્ષ માર્ગે ચાલવું એની એ જીવને કંઈ ખબર જ નથી. જેમ આપણે જંગલમાં ચાલ્યા જતા હોય અને સામે એક સિંહ આવે અને બાજુમાં કોઈ ઊભો હોય ને એવું કહે કે જે આવા સિંહનું મોઢું ખોલીને એના દાંત કેટલા છે ગણી આવો, તો આપણે કોઈ દિવસ ગણીએ? કોઈ દિવસ ના ગણીએ. ગમે તેટલો વિશ્વાસુ માણસ હોય ને આપણાને ગમે તેટલું એમાં હેત કેમ ન હોય, તો પણ એનું વચન એવું કોઈ દિવસ ન માનીએ. અને કોઈ જેમ દૂધનો મોટો કટોરો હોય ને એમાં સર્પ આપણે આંખોએ કરીને જોયું છે કે સર્પ એમાં મોઢું બોળ્યું છે અને ઝેરવાળું થઈ ગયું છે, અને કોઈ ગમે તેટલો આપણે હિતેશી વ્યક્તિ માનતા હોય, આપણું હિતેચ્છુ વ્યક્તિ હોય, અને એ આપણને જોયું કે આ દૂધ તમે પી જાઓ તો ઝેરવાળું નથી, એ તો પવિત્ર દૂધ જ છે, તો આપણે પીએ? કોઈ દિવસ મનમાં એવો વિચારે ના થાય કે પીએ, અને કદાચ હા પાડી દઈએ એ સમયે, તો પણ પાછળ એને ખબર ના પડે એવી રીતે છુપાઈને દૂધને ધોડી જ દઈએ. એમ જગતનો ક્રમ એવો છે કે ગમે તેટલો હેત કોઈને વિશે કોઈ વ્યક્તિ દર્શાવતો હોય, છતાં પણ આપતકાળ આવી પડે ત્યારે એના વચનમાં કોઈ રીતે વિશ્વાસ નથી કરતો. પરંતુ જે ભગવાનનો ભક્ત છે એની એ જ વિલક્ષણતા છે, જગત થકી નોખો કેમ પડે છે એનું કારણ જ એ છે કે એને ભગવાનને મોટાના વચનમાં આંધળો વિશ્વાસ હોય છે. એ મૂઢપણે કરીને ભગવાનને મોટામાં જોડાયેલો હોય છે, અને પછી સમજને કરીને એ મૂઢપણાનું પોષણ કરતો હોય છે. એમ લાલજી સુથારના ચરિત્ર પરથી એટલું ચોક્કસ પોતાના જીવનમાં કેળવવું જ પડે કે મહારાજને મોટા જે કંઈ કે એમાં વિશ્વાસ રાખવો જ જોઈએ કે આમાં મારું સારું જ છે. એમ મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને લાલજી સુથારે પાણી પીધું છે, તો એ પાણી ખારું હતું છતાં પણ ગંગાજળ જેવું મીઠું લાગે છે. અને આગળ એમની શું ત્યાં વીતે છે તે નિષ્ફળાનંદ સ્વામી લખે છે. પીધું પાણીને ગઈ પિયાસ, એમ યુગારિયોની જદાસ, ખારો સાગર મીઠો જ કીધો, એવો પરચો પ્રભુજીને દીધો, એ હસમે પુરુષ અલોકી, ગયા મોહન મુખ વિલોકી. પછી ત્યાંથી ચાલ્યા સુખકારી, થયું જેવું હતું એવું વારી. આગળ નિષ્કળાનંદ સ્વામી લખે છે કે લાલજી સુથારે પાણી પીધું ત્યારે એની પ્યાસ સર્વે બુઝી ગઈ છે. એવી રીતે મહારાજે પોતાના દાસની રક્ષા કરી છે, એવી રીતે પોતાના દાસને આ કષ્ટ થકી ઉગાર્યા છે. અને જે ખારો સાગર છે એને સંપૂર્ણપણે મીઠો કરી દીધો છે, અને કેવળ અને કેવળ એક જ પોતાના ભક્ત માટે એવું કરી દીધું છે. જેમ કોઈ ઘરમાં રાંધનારી સ્ત્રી હોય, તેને એમ ખબર પડે કે અમારા ઘરે 15-20 મહેમાન આવવાના છે, તો એમને સવારથી વહેલા ઉઠીને એમની માટે રોટલી બનાવે, શાક બનાવે, દાળ બનાવે, ભાત બનાવે, ઇત્યાદિ સર્વે રસોઈ તૈયાર થઈ ગઈ હોય, અને જો એ 15-20 જે મહેમાન આવવાના છે એમાંથી એક મહેમાન એવું કે મને તો દાળ નથી ભાવતી, મારે તો કઢી જ જોઈશે, તો શું એ કઢી કરવા તૈયાર થશે? એ નહીં થાય. એ તો ઉડતો એવો જવાબ આપશે કે હું સવારથી મહેનત કરું છું અને તમને આ દાળ
પિતા એટલું કઠણ પડે છે માટે હું કઢી નહીં બનાવું, એવી રીતના વચન કહીને તરત એમને ના પાડી દે. પરંતુ ભગવાનનું હૃદય કેવું હોય છે તો એકદમ પુષ્પ જેટલું કોમળ હોય, ગુલાબનું ફૂલ કેટલું કોમળ હોય, તમે આમ હાથમાં આમ સહેજ કરો ત્યાં તો એની પાંખો છૂટી પડી જાય. એવી રીતનું ભગવાનનું હૃદય પણ એવું જ છે. જ્યારે એના ભક્તને ગમે તેવી જરૂર પડે ત્યારે એની માટે બ્રહ્માંડ કેમ ફોડીને નાખવું પડે તો પણ ભગવાન એની રક્ષા કરવા માટે સદૈવ તૈયાર રહે છે. પરંતુ એ ભક્ત ભગવાનનો અનન્ય ભક્ત હોવો જોઈએ. અને જો વાર્તા તો પુરાણોમાં એક એવી છે કે પૃથ્વીનો પ્રલય કાળ આવી રહ્યો હતો ત્યારે આખી પૃથ્વીમાં જળ ભરાઈ ગયું હતું, અને ત્યાં એક ચકલી હતી કે એક પક્ષી હતું તેને એમ થાય છે કે આ જળમાં પૃથ્વી બોડી રહી છે તો હું પણ બોડી જઈશ ને મારો પણ દેહત્યાગ અત્યારે નિશ્ચિત છે. એમ એ વિચારતા ભગવાનને પ્રાર્થના કરે છે. એક નાનું અમથું પક્ષી જ છે છતાં પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ કષ્ટ થકી મારી રક્ષા કરો. તો ભગવાન જે સમગ્ર પૃથ્વીને ડૂબાવવાની લીલા કરી રહ્યા છે તે ભગવાન ત્યાં એ જળને એક પર્વતના શિખર સુધી પહોંચવા નથી દેતા. કેમ? તો એ પર્વતના શિખર ઉપર બેઠેલું એ પક્ષી જીવિત રહે, એ ડૂબી ના જાય, એવું વિચારીને ભગવાને પક્ષીની રક્ષા કરે છે. હવે એક નાના પક્ષીની રક્ષા કરતા હોય તો ભગવાનના ભક્તની રક્ષા કરે એમાં તો શું કંઈ વિચાર કરવા જેવો છે જ નહીં. ભગવાન ચોક્કસ એ ભક્તની રક્ષા કરે જ. અને એવું જ અહીંયા કેવળ એક લાલજી સુથાર માટે ભગવાને આખો સમુદ્ર જે ખારો હતો તેને મીઠો કરી દીધો. અને એમ પોતાના દાસની રક્ષા કરીને મહારાજ હવે એવું કહે છે કે લાલજી સુથાર, હવે તમારો કંઠ સુકાતો હોય એવું મને નથી લાગતું, હવે તમે સ્વસ્થ થઈ ગયા છો, પાછા શક્તિવાળા થઈ ગયા છો, બળ તમારામાં આવી ગયું છે, માટે ચાલો આપણે ચાલતા થઈએ, આપણે વહેલા કચ્છે પહોંચવું છે. એવા વચન કહીને મહારાજ તો આગળ ચાલતા થાય છે. પરંતુ લાલજી સુથારના મનમાં ઘણા પ્રશ્નોનું વલોણું થયા કરે છે. એને મનમાં આશ્ચર્ય થાય છે કે આ પાણી ખારું છે છતાં પણ મને મીઠું કેમ લાગ્યું, ભગવાને કેવળ મારી માટે જ એવું કર્યું. એમ વિચારીને પાછા જ્યાં પાણી પીવા જાય સમુદ્રનું, અને જેવું મોઢામાં મૂકે અને તેવું જ એમના મોઢામાંથી તરત બહાર નીસરી આવે છે, જેવું હતું એવું ને એવું જ પાછું ખારા દૂધવા જેવું પાણી થઈ ગયું. ત્યારે એમના મનમાં તરત વિચાર આવ્યો કે આ તો ભગવાને કેવળ મારી રક્ષા કરવા માટે મીઠું પાણી કર્યું હતું. એમ ખારો જે સાગર હતો તે પાછો ખારો થઈ ગયો છે. અને જ્યાં ત્યાંથી ચાલતા જાય છે ત્યાં લાલજી સુતાર એક અલૌકિક દ્રશ્યને જોવે છે કે મહારાજના દર્શન કરવા માટે ત્યાં એક અલૌકિક પુરુષ એ સમુદ્રમાં આવ્યા છે. અને અલૌકિક પુરુષનું તેજોમય તન છે, આ પૃથ્વી પર જેવા મનુષ્યના દેહ હોય એવું દેહ નથી, પરંતુ એકદમ અલગ પ્રકારનો દેહ છે. તો એને જોઈને લાલજી સુથારના મનમાં આશ્ચર્ય તો થાય છે કે આ કોણ આવ્યા અત્યારે મહારાજના દર્શન કરવા, કારણ કે એમને જોયું કે આ અલૌકિક પુરુષ ભગવાન પ્રત્યે હાથ જોડે છે, ભગવાનના નેણમાં નેણ મિલાવીને એમના દર્શન કરે છે, ભગવાનને જોઈને હરખાય છે, ભગવાનની લીલાના જાણે દર્શન કરવા માટે આવ્યા હોય એમ જણાય છે. એવા ઘણા પ્રશ્નો એમના હૃદયમાં ઉત્પન્ન થાય છે કે આ કોણ છે, આ કોણ હોઈ શકે, ક્યાંથી આવ્યા હશે. પરંતુ એમના મનમાં પાછો એક વિચાર એમ થાય છે કે જો હવે હું બહુ વાત કરીશ ભગવાનને તો કચ્છનો રસ્તો હજી ઘણો દૂર છે ને આગળ પણ ઘણી આપત્તિઓ આવી પડે એમ છે, માટે સર્વે પ્રશ્નોનું સમાધાન પોતે જ કરી દે છે કે જે હશે મારે અત્યારે નથી જાણવું, એમ વિચારીને આગળ મહારાજ સાથે ચાલવા પાછા તૈયાર થાય છે. અને આગળ હવે ચાલતા થાય છે ત્યાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હેમયાપ્યો પરચો યવિનાશે જેવો દેખ્યો તેવો લખ્યો દાસે, પછી ત્યાંથી ચાલ્યા બહુ નામી આવી મળ્યા રામાનંદ સ્વામી, તેને પાય લાગ્યા જોડી હાથ, પછી ત્યાં થકી ચાલ્યા નાથ, આવ્યો એક તળાવ અરણ્ય
रहिया रात्यत्याय शरण शरण पोढ़ी जागिया प्राण जीवन जोई राजी ने पूछे छे जन काल पाणी मा पुरुष मड्यो ते तो नाथ जी में नव कड्यो थयो खारु मीठू के मवारी तमे नम्या के ने सुखकारी कहे नाथ जनमन जान्या मड्यो पुरुष ते मुक्त प्रमाण। आगळ ज्यां चालता जाय छे त्यां आगळ चालता चालता वाटमां महाराजने रामानंद स्वामी मळ्या छे। हवे रामानंद स्वामी त्यां महाराजने दर्शन आपे छे माटे महाराज हरकाय छे। एटलू ज नहीं पण रामानंद स्वामी तो लालजी सुथारना पण प्रथम गुरु हता। लालजी सुथारने महाराज ओळखवनारा खरेखर रामानंद स्वामी ज हता। માટે રામાનંદ સ્વામીના દર્શન જ્યારે લાલજી સુથારે કર્યા છે ત્યારે તેમના હૃદયમાં પણ હરખ નથી માતો, તે પણ રાજી થઈ ગયા છે અને રામાનંદ સ્વામીને પગમાં પડીને વિનંતી કરે છે, સ્તુતિ કરે છે, પોતાના ગુરુના દર્શન કરીને એમની આંખોમાંથી આંસુ વહે છે। એવી રીતે રામાનંદ સ્વામીના દર્શન કર્યા વાટમાં અને આગળ જ્યાં મહારાજને લાલજી સુથાર ચાલતા જાય છે ત્યારે આગળ જતાં જતાં એક તળાવ આવ્યું છે અને તે તળાવ કેવું છે તો આજુબાજુમાં જંગલ છે, હિંસક પ્રાણીઓ ત્યાં રહે છે, ઘણી રીતના પ્રાણીઓના અવાજ ત્યાં સંભળાય છે, પરંતુ ભગવાન તો નિષ્કળાનંદ સ્વામીએ જેમ આગળ લખ્યું એમ પોતાની ત્યાગ વૈરાગ્યની જે છટા છે તેને મૂકતા જ નથી। માટે જે ભગવાને જ્યાં સમુદ્ર આગળ શાંત વાતાવરણમાં આરામ ન કર્યો, વચમાં કોઈ હરિભગતનું ગામ આવતું હોય ત્યાં આરામ ન કર્યો, તે ભગવાન આ જંગલ તળાવ આગળ તળાવના કિનારે જે જંગલ છે ત્યાં આરામ કરવા માટે મહારાજ બેઠા છે અને આખી રાત ત્યાં વિતાવી છે મહારાજે। અને પછી પોઢીને મહારાજ જ્યારે સવારે જાગ્યા ત્યારે લાલજી સુથાર મહારાજને જાગતા જોઈને રાજી થયા છે। હવે એમના રાજી થવાનું કારણ શું હોઈ શકે તો વિચાર કરતા લાલજી સુથારને જે પ્રેમનું અંગ મહારાજે વચનામૃતમાં વર્ણવ્યું છે નિષ્કુળાનંદ સ્વામીને, મહારાજ એવું કે નિષ્કુળાનંદ સ્વામી તો જે સ્ત્રીના જેવું હેત, પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તા છતાં પણ સ્ત્રીનું હૃદય જેવું પ્રેમી હોય, જેવો પ્રેમ સ્ત્રીના હૃદયમાંથી નિતરતો હોય, એવો ને એવો જ પ્રેમ લાલજી સુથારના હૃદયમાંથી ભગવાન પ્રત્યેનો પ્રેમ નિતરતો હતો। તે માટે એમના રાજી થવાનું કારણ તો અહીંયા એટલું જ છે કે મહારાજ ક્યારના ચાલ્યા જાય છે, ક્યારના થાક્યા હશે, મને તો પાણી પાયું પણ પોતે પાણી પણ નથી પીધું, પોતે કાંઈ ખાધું પણ નથી, એમના પગ દુખતા હશે, આવી કઠણ ભૂમિ પર આવી ધગધગતી ભૂમિમાં ચાલતા થકાય મહારાજના કમળની પાંખડી જેવા જે કોમળ પગ છે એ પગમાં કાંટા ઘણા વાગ્યા હશે, મહારાજ થાકી ગયા હશે, એમ વિચાર કરતા કરતા લાલજી સુથારને જ્યારે એમ લાલજી સુથારે એવા દર્શન કર્યા કે મહારાજે રાતે વિશ્રામ કર્યો છે ને હવે શાંતિ થઈ ગઈ છે, મહારાજ સવારે જાગ્યા છે તો હવે એમને જેવી દેહમાં પૂર્વે પીડા હતી એવી પીડા નહીં રહે, એમ વિચાર કરતાં કરતાં લાલજી સુથાર રાજી થયા છે। અને રાજી થયા ત્યાં મહારાજને પ્રશ્ન પૂછે છે, એમને જે પૂર્વે પ્રશ્નોનું વલોણું મનમાં થતું હતું કે આ પુરુષ કોણ મહારાજને મળવા આવ્યો છે, મહારાજે મારા માટે આવું ખારું જળ મીઠું કેમ કર્યું, જે પ્રશ્ન બધા એમના હૃદયમાં વર્તા હતા જેમને એમને ક્ષમાવી દીધા હતા એ સર્વે પ્રશ્ન હવે મહારાજને પૂછે છે કે હે મહારાજ, તમે મારી પર આવી દયા કરી તે અકારણ તમારી દયા છે એ તો મને ખબર જ છે, હું કોઈ એવો પાત્ર નથી, મેં કોઈ એવી રીતની તમારી સેવા નથી કરી, એવી મારા હૃદયને વિશે કોઈ અચળ ભક્તિ નથી, તો નાનો અમથો જીવ છું, છતાં પણ તમે મારી આવી રક્ષા કેમ કરી અને મારી તમે જે રક્ષા કરી ત્યાં તમારા દર્શન કરવા માટે જે પુરુષ આવ્યો હતો ગઈકાલ પાણીમાં તે પુરુષ કોણ હતો, તેને મેં ઓળખ્યો નહીં, માટે તે કોણ હતો તે મને તમને તમે જણાવો।
અને મારી માટે તમે પાણી મીઠું કેમ કર્યું? તમે તમને જે નમન કરીને પુરુષ ગયા, તમને વંદન કરીને જે પુરુષ ગયા, એ પુરુષ કોણ હતા? એવા પ્રશ્નો લાલજી સુથાર મહારાજને પૂછે છે. અને મહારાજ લાલજી સુથાર આ પ્રશ્નો જ્યારે પૂછે છે ત્યારે મહારાજ એમની સામું જોઈને કાલી હસે છે, મંદ મંદ સ્મિત કરે છે. મહારાજ કાંઈ બોલતા નથી. મહારાજ એમ વિચારે છે કે મારા ભક્તને સર્વે વાતની ખબર છે. લાલજી સુથાર તો મુક્ત જ હતા, અનાદિ હતા, ત્રિકાળ જ્ઞાની મુક્ત હોય છે, અંતર્યામી હોય છે, સર્વજ્ઞ. જેમ ભગવાન સર્વજ્ઞ છે એમ ભગવાનની શક્તિવાળી એ મુક્તો પણ સર્વજ્ઞ છે. એમ મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે. મહારાજ કહે છે કે જે એવા જે મોટા પુરુષ છે, જેમ શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા, સમગ્ર જંગલમાં જેટલા વૃક્ષો હતા એ સર્વે વૃક્ષને વિશે વ્યાપીને શુકજી જે ભગવાનના સંત કહેવાય, એક મોટા પુરુષ કહેવાય, એ જો એ વૃક્ષમાં રહીને બોલ્યા હતા, તો ભગવાનને ભજીને જે મોટા પુરુષ થયા છે, જે સત્પુરુષો છે, તેમનું અંતર્યામીપણું છે, એમાં તો કોઈ વાતનો સંદેહ જ નથી. એ તો જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરીને જે જોવું ઘટે, જે જાણવું ઘટે, એ સર્વે જાણવાને સમર્થ છે. માટે મહારાજ એમ જાણે છે કે આ મારો મુક્ત છે, એને ખરી લીલાદરી છે કે પોતે તો સર્વજ્ઞ છે, છતાં પણ બીજા જીવોને મારી આ લીલાની ખબર પડે અને એ લીલા સાંભળીને જીવોનું પણ કલ્યાણ થાય, એમનું પણ શ્રેય સિદ્ધ થાય, એવા આશયથી મારો મુક્ત મને પ્રશ્ન પૂછી રહ્યો છે. એમ ભગવાન વિચારીને ભગવાન હસતા જાય છે. ને પછી લાલજી સુથારને કહે છે કે જે પુરુષ મને ગઈકાલ પાણીમાં મારા આવીને દર્શન કરી ગયો અને આપણાને મળ્યો હતો, જેને તમે જોયો ને તમારા મનમાં આશ્ચર્ય થાય છે, એ બીજો કોઈ નહીં પરંતુ અક્ષરધામનો મારો એક મુક્ત જ હતો. અક્ષરધામના મુક્તને મારા દર્શન કરવા માટેની ઈચ્છા હતી કે પૃથ્વી પર મહારાજ કેવી લીલા કરે છે, કેવું વિચરણ કરે છે, મહારાજ કેવા વેશે અત્યારે વર્તે, કેવા વેશ ધારણ કરીને અત્યારે વિચરે છે. મહારાજ નીલકંઠવરની સ્વરૂપે હતા અને જેવું કૃષ શરીર થઈ ગયું હતું, એવું કૃષ શરીર તો હમણાં એમનું નથી ને, એવી ચિંતા કરીને મારા જે મુક્તો છે એ મારા દર્શન કરવા માટે આવ્યા હતા. માટે તમે એમ જાણો કે એ કોઈ સામાન્ય મનુષ્ય નહોતો, પરંતુ એ તો મારો એક મુક્ત જ હતો, મારા ધામમાં રહેનારો એક મુક્ત જ હતો. અને તમારી માટે જે મેં ખારા દૂધવા જેવું જે સમુદ્રનું જળ હતું તે મીઠું કર્યું, તેનું કારણ એટલું જ હતું કે મેં જોયું તું, હું ક્યારનો જોતો હતો કે તમને પ્યાસ ઘણી લાગી છે, તમને તરસ ઘણી લાગી છે, અને તરસને લીધે તમારો કંઠ સુકાઈ ગયો હતો, તમે વારે વારે પૃથ્વી પર ઢળી પડતા હતા, અને તમારી એવી દશા જોઈને ઘણીવાર સુધી તો મેં હું આગળ ચાલતો ગયો કે બીજાને પ્રેરણા મળે કે આવી રીતે ભગવાન બાજુમાં છે, છતાં પણ ભક્તને કોઈ પ્રકારની પ્રાર્થના ન કરવી જોઈએ, એવી નિષ્કામ ભક્તિ આદરવી જોઈએ, એવું બીજાને આમાંથી સંદેશ મળે તે માટે હું થોડી વાર તો તમને કાંઈ ન કહ્યું, પરંતુ જ્યારે તમારી દશા અતિશય દુઃખિત થઈ, અતિશય તમે પીડિત થયા, ત્યારે મારાથી રહેવાયું નહીં, અને તમારી પ્યાસ જોઈને મેં તમારી માટે જે ખારું જળ હતું તે મીઠું કરી દીધું છે. મહારાજના મુખ થકી આવા વચન જ્યાં લાલજી સુથાર સાંભળે છે તે મહારાજની કેવી દયાળુતા, કેવી કરુણા, મહારાજના હૃદયમાં પોતાના ભક્ત પ્રત્યેનું કેવું વાત્સલ્ય. આગળ આ જ પ્રકરણમાં સ્વામીએ જેમ કીધું કે જેમ જનની પોતાના બાળને જાળવે, પોતાની મા હોય એનો દીકરો કોઈ દિવસ જો તરસ્યો થયો હોય તો મા થકી ન રહેવાય, જ્યાં મા પોતે તરસી રહેશે પરંતુ પોતાના પુત્રની જ્યાં સુધી તરસ નહીં છીપે ત્યાં સુધી એ પ્રયાસ કર્યા જ કરશે. એવી રીતે આવડા મોટા મહારાજ મારા જેવા નાના જીવ માટે આટલો બધો પ્રયાસ કરે, પોતાની સૃષ્ટિનો ક્રમ બદલી નાખે, જે ખારું જળ પોતે જ સર્જ્યું છે, પોતાની ઈચ્છા થકી જ સર્જાયું છે, તેને પણ મારા માટે મીઠું કરી નાખે, એવા વિચાર કરતા કરતા લાલજી સુથાર ગદગદ કંઠ થઈ ગયા છે અને આંખોમાંથી આંસુઓ વહેવા માંડે છે, આંખો ભીની થઈ ગઈ છે. અને મહારાજના ચરણમાં પડીને મહારાજને વંદન કરે છે. પછી મહારાજ લાલજી સુથારને એમ કહે છે કે તમારી માટે મેં જે ખારું પાણી હતું તે મીઠું કીધું, એ તમારી પ્યાસની પીડા બુઝાવવા માટે મેં કર્યું. અને આગળ જતા જે મળ્યા હતા તે રામાનંદ સ્વામી મળ્યા હતા, તેને તો તમે જાણો જ છો, માટે તેમને શીશ નામીને આપણે ચાલતા થયા છે. અને મહારાજ આગળ લાલજી સુથારને શું વાત કરે છે તે સ્વામી લખે છે. બીજા પુરુષ અલૌકિક બહુ આવે જાય નિત્ય સહુ, એવી વાત કરી અવિનાશે
सुनी श्री मुखथी निज दासे एवी कही अलौकिक विध करियो पाणी मीठो परसिद्ध एम यापी परचो महाराज करियो निज सेवकनु काज जेनी करी श्री हरि ये सार तेनु नाम लाल जी सुतार। निष्कुणानंद स्वामी આગળ લખે છે કે લાલજી સુથારને મહારાજ આગળ એવા વચન કહે છે કે આ વાટમાં મારા દર્શન કરવા માટે ઘણા બધા અલૌકિક પુરુષ આવે છે ને એ તો આવતા જતા જ રહે છે એમ અલૌકિકતાનો કોઈ પાર નથી અને આજે સર્વે વાત કરી તે લાલજી સુથાર જે સ્વયં નિષ્કુળાનંદ સ્વામી છે તે એમ લખે છે કે જેવી મહારાજે વાત કરીને જેવી મેં પોતે અનુભવી તેવી જ વાત અહીંયા લખી છે ને આવી રીતે મહારાજ પરચા પૂરીને જે ભક્તને પરચાની કોઈ ઈચ્છા નથી જે ભક્ત ભગવાન પરચા દેખાડે કે ન દેખાડે તેને કરીને હર્ષ શોકને નથી પામતો એવા ભક્તના જીવનમાં પણ મહારાજ એવા પરચા પૂરીને પોતાના ભક્તની રક્ષા કર્યા જ કરે છે। એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના વૃત્તાંત દ્વારા અહીંયા મહારાજે કેવી રીતે રક્ષા કરી તે કથા અહીંયા વર્ણવી અને આગળ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજ જે પરચા પૂરશે તે સ્વામી આવતીકાલે કથા સંભળાવશે। ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે। ઘનશ્યામ મહારાજની।